જામનગર જિલ્લામાં ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે તૂટી ગયેલા રોડ નારા કોઝવે કામો મંજૂર કરી જોબ નંબર ફાળવ્યા. જામનગર અને કાલાવડ તાલુકાના કોઝવે માઇનોર બ્રિજ તથા પુલ અને પ્રોટેક્શન વોલ નવીનીકરણ કામગીરી માટે ₹35 કરોડના કામો મંજૂર કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા કૃષિમંત્રી રાઘવજી પટેલ એક અખબારી યાદીમાં જણાવેલ છે કે માર્ગ અને વિભાગ દ્વારા પંચાયત હસ્તકના જામનગર જિલ્લાના જામનગર મતવિસ્તારના જામનગર અને કાલાવડ તાલુકાના ગત ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ રોડ નારા કોઝવે તથા પુલ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પંચાયત હસ્તકના રસ્તા ઉપર કોઝવે માઇનોર બ્રિજ તથા પુલ અને પ્રોટેક્શન વોલ બનાવવાની યોજના હેઠળ કામો મંજૂર કરી જોબ નંબર આપવામાં આવેલ છે. અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ રોડ નારા કોઝવે તથા પુલની નવીનીકરણ કામગીરી માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પંચાયત હસ્તકના રસ્તા ઉપર હયાત કોઝવે તથા નારા પર નવા પુલ તથા સીડી વર્કર્સ બનાવવાની યોજના હેઠળ ₹35 કરોડ ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. પંચાયત હસ્તકના રસ્તા ઉપર હયાત કોઝવે તથા નારા પર નવા પુલ તથા સીડી વર્કર્સ બનાવવાની કામગીરીમાં જામનગર તાલુકાના મુખ્ય જિલ્લા માર્ગ હેઠળ ખીમરાના ટ્રુ જોઈન ₹330 કરોડના ખર્ચે મેજર બ્રિજ બનાવવામાં આવશે. મથવા ટુ નાની માટલી રોડ નોન પ્લાન રોડ ₹30 લાખના ખર્ચે નવો કોઝવે બનાવવામાં આવશે. હરસદપુર નાગુના કોંજા રોડ પર ₹200 લાખના ખર્ચે માઇનોર બ્રિજ તથા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે. મથવા ટુ ઓલ્ડ દુતારપુરા રોડ પર ₹30 લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવશે. મુખ્ય જિલ્લા માર્ગ હેઠળ મોટી બાણુગાડથી જઈને SS પર ₹150 લાખના ખર્ચે માઇનોર બ્રિજ બનાવવામાં આવશે. લોઠિયા કોજા બેરજા રોડ પર ₹180 લાખના ખર્ચે માઇનોર બ્રિજ બનાવવામાં આવશે. મુખ્ય જિલ્લા માર્ગ હેઠળ મથવા ટુ જોઈન SH પર ₹110 લાખના ખર્ચે માઇનોર બ્રિજ તથા કોઝવે બનાવવામાં આવશે. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર. ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ રોડ, નાલા, પુલિયા, કોઝવે અને બ્રિજ મારા મતવિસ્તારના જામનગર તાલુકામાં જે અતિવૃષ્ટિમાં રોડ રસ્તાઓની ખાના ખરાબી ગ્રામ્ય વિસ્તારમાં થઈ હતી તે તમામ રસ્તાઓને રિપેર કરવા, નાલા, પુલિયા, બ્રિજ, માઇનોર બ્રિજ નવેસરથી બનાવવા અને ભવિષ્યમાં ગમે તેટલી અતિવૃષ્ટિ થાય તો પણ આ રસ્તાઓ ચાલુ રહે અને એને કોઈ નુકસાની ન થાય એ રીતે નવેસરથી આ તમામ કામો મંજૂર કરવા માટે મેં માર્ગના રાજ્યના માર્ગ મકાન ખાતાના મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીને રજૂઆત કરતાં તેણે મારી રજૂઆત ગ્રાહ્ય રાખી લગભગ ₹35 કરોડ જેટલા આવા કામો જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ માટે મંજૂર કરેલ છે, જેના માટે હું માર્ગ મકાન ખાતાના મંત્રીશ્રી